વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ. ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ તો મિત્રો, જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, અને અહીં દર્શાવેલ બેલ આઇકન પ્રેસ કરવા વિનંતી છે, જેથી તમને આપણી આ ચેનલના નોટિફિકેશન સરળતાથી મળતા રહે. મિત્રો, તારીખ 31 જુલાઈ 2019 રોજ વ્હાલી દીકરી યોજનાની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે, અને હવેથી ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ચૂક્યા છે. અગાઉ આ યોજનાની માત્ર જાહેરાત કરવામાં આવેલી હતી, બજેટમાં જાહેરાત કરવામાં આવેલી હતી, તેની ડિટેલ હજુ સુધી ઉપલબ્ધ થઈ નહોતી. એટલે આપણે એક વિડીયો અગાઉ પણ મૂકેલો હતો વ્હાલી દીકરી યોજના વિશે, તેમાં ઘણા મિત્રોની કોમેન્ટ્સ પણ આવેલી હતી કે કોને કોને લાભ મળી શકે. તો ગઈકાલે જ 31 જુલાઈના રોજ સરકારશ્રી દ્વારા એની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવેલી છે. અને જોઈએ એ યોજના વિશે. ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે સરકારે વર્ષ 2019-20 બજેટમાં વ્હાલી દીકરી યોજના મંજૂર કરી છે. આ યોજનામાં કોને કોને લાભ મળી શકે અને અરજી ક્યાં ક્યાં પુરાવાઓની જરૂર પડશે અને તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આવરી દીધેલ છે. આ વિડીયો લાંબો છે, પરંતુ એ ખૂબ જ ઉપયોગી રહેશે આપને એવી મને આશા છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે. યોજનાનો ઉદ્દેશ શું છે? તો દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો, દીકરીઓ સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવાનું, અને બાળ લગ્ન અટકાવવા. આ ચાર ઉદ્દેશ્ય છે આ યોજનાના. હવે પાત્રતા શું છે? લાભાર્થીની પાત્રતા, કોને કોને લાભ મળી શકે. તારીખ 2/8/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકશે. દંપતીની વધુમાં વધુ 2 દીકરીઓને યોજનાનો લાભ મળવા પાત્ર થશે. એટલે કે પહેલી 2 દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકશે, 2થી વધારે દીકરીઓને આ યોજનાનો લાભ નહીં મળે. દંપતીની પ્રથમ અને બીજી દીકરી બંનેને લાભ મળવા પાત્ર થશે, પરંતુ બીજી દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ. પ્રથમ દીકરો અને બીજો દીકરી હોય, પહેલી જે પહેલું સંતાન હોય એમાં દીકરો હોય અને બીજી દીકરી હોય, તો બીજી દીકરીને સહાય મળવા પાત્ર થશે, પરંતુ બીજી દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ. પ્રથમ દીકરો અને બીજી બંને જોડિયા કે તેથી વધુ એકસાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવા પાત્ર થશે, પરંતુ બીજી દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ. એટલે કે પ્રથમ હોય દીકરો જન્મેલો હોય અને પછી જોડિયા બાળકો જન્મેલા હોય, એટલે કે 2 દીકરી એકસાથે જન્મેલી હોય અથવા તો 3 દીકરી જન્મેલી હોય, તો એ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકશે. શરત એટલી છે કે દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતીની વાર્ષિક આવક રૂપિયા 2 લાખ કે તેથી ઓછી રહેશે. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના 31 માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભના લક્ષમાં લેવાની રહેશે. આવક છે પતિ પત્નીની સંયુક્ત ગણવાની રહેશે. મંજૂરીની પ્રક્રિયા શું છે? આ યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર, CDPO કચેરી, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત સહાય મંજૂર કરવા માટેના સક્ષમ અધિકારી જે તે જિલ્લાના મહિલા અને બાળ અધિકારી ગણાશે. તારીખ 2/8/2019 બાદ જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના 1 વર્ષની સમયમર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે. એટલે કે દીકરી જન્મના 1 વર્ષની અંદર અરજી કરવાની રહેશે, અન્યથા લાભ મળવાપાત્ર થશે નહીં. લાભાર્થી દંપતીએ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં અરજી ઓનલાઈન કરવાની રહેશે. સદર અરજી જનસેવા કેન્દ્ર સેવા સેતુમાં પણ આપી શકાશે. સેવા સેતુ કાર્યક્રમમાં પણ આ અરજી આપી શકાશે. ગામડે ગામડે જે કાર્યક્રમ યોજવામાં આવે છે દર વર્ષે સરકારશ્રી દ્વારા,
ગામડે જ તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એ સેવા સેતુ કાર્યક્રમમાં પણ આ અરજી આપી શકાશે. અરજી મળી હતી દિન 15માં જે તે સેજાની મુખ્ય સેવિકાએ ગૃહ મુલાકાત લઈ જરૂરી ચકાસણી કરી સીડીપીઓ શ્રીને મોકલવાની રહેશે. જે તે સીડીપીઓ શ્રીના ચકાસણી બાદ પોતાના અભિપ્રાય સાથે મહિલા અને બાળ અધિકારીને દિન 15માં મોકલી આપવાની રહેશે. મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીએ નિયમોનુસાર જરૂરી ચકાસણી કરી દિન 15માં અરજી મંજૂર નામંજૂર કરીને અરજદારને ઓનલાઈન જાણ કરવાની રહેશે. એટલે કે અરજદાર અરજી આપ્યાના 15 દિવસમાં મુખ્ય સેવિકા હોય એ તમારા કે કોઈપણ જે તે લાભાર્થીના ઘરે ચકાસણી કરવા આવે અને ત્યાં તેનું જે વિગતવાર ચેકલિસ્ટ ભરવાનું હોય એ ફોર્મ ભરી અને તાલુકામાં સીડીપીઓ શ્રીને એ તમારું ફોર્મ મોકલી આપે. સીડીપીઓ શ્રી પોતાના અભિપ્રાય સાથે જિલ્લામાં મોકલી દે ફોર્મ. જિલ્લામાં મહિલા બાળ અધિકારી હોય એ દિન 15માં નામંજૂર કે મંજૂર છે એની ઓનલાઈન જાણ કરશે. ક્યાં ક્યાં પુરાવો સામેલ કરવાના રહેશે? દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાનું આધાર કાર્ડ, માતાના જન્મનું પ્રમાણપત્ર. માતાના જન્મનું પ્રમાણપત્ર એટલે જરૂરી છે કે માતાની તેમની દીકરીની માતાની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. માતા પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર છે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી અથવા તો ચીફ ઓફિસર શ્રી દ્વારા આપવામાં આવેલ હોવું જોઈએ. કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા એ પણ સામેલ રાખવાના રહેશે. સંતતિ નિયમનનું પ્રમાણપત્ર બીજું સંતાન હોય એવા કિસ્સામાં જ જરૂર છે, બાકી પ્રથમ સંતાન હોય તો એ જરૂર નથી. નિયત નમૂનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતીનું સોગંદનામું. અન્ય અગત્યની માહિતી જોઈએ તો આ યોજનાના અમલીકરણની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા નાણાકીય એજન્સીની નિમણૂક કરવામાં આવશે અને સદર સંસ્થાના સહયોગમાં વ્હાલી દીકરી યોજનાનું અમલીકરણ કરવામાં આવશે. 18 વર્ષની વય અગાઉ દીકરીના મૃત્યુના કિસ્સામાં આ યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર થશે નહીં. મળવાપાત્ર લાભ કયા કયા છે એ આપણે અગાઉ ના વિડીયોમાં જોઈ ચૂક્યા છે, પણ ફરી વખત જોઈએ કે વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે. તો પ્રથમ હપ્તો છે એ દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે જ 4,000 રૂપિયાનો આપવામાં આવશે. બીજો હપ્તો છે એ 9મા ધોરણમાં પ્રવેશ વખતે 6,000 મળવાપાત્ર થશે. અને છેલ્લો હપ્તો છે એ 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય તરીકે કુલ 1,00,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ એ એક શરત છે. તો મિત્રો, તમને આપણો આ વિડીયો ગમ્યો હશે આશા રાખું છું. અને આપને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો. થેન્ક યુ.